नमस्ते मित्रों, आज आप बनावानी छे मसाला सींग। तो एना माटे आपणे पहेला सींगने शेकी लेवानी छे। तो आपणे सींगने मीठामां शेकवानी छे। आपणे जे जाडू मीठू आवे छे एमां शेकवानी छे, जे बहार स्टोरमां मळे छे। तो आपणे सौ प्रथम सींगने मीठामां शेकी लेवानी छे। तो અહીંયા મેં વાસણમાં મીઠું લીધું છે। સૌ પ્રથમ આપણે મીઠું ઉમેરશું વાસણમાં, ત્યારબાદ સિંગના દાણા ઉમેરવાના છે। દાણા અહીંયા મેં કાચા જ લીધા છે। તો આવી રીતના આપણે સિંગને શેકવાની છે ધીમા તાપે। ધીમા તાપે આપણે સિંગને શેકવાની છે, જેથી કરીને સિંગમાં કાળી દાજ ન પડે, એટલા માટે આપણે મીઠામાં શેકવાની છે। આપણે તાપ એકદમ ધીમો જ રાખવાનો છે, એટલે સિંગ દાજે પણ નહીં અને છાલ પણ સરસ ઉખડી જાય। તો આપણે આવી રીતના ચેક કરશું છાલ ઉખડે છે કે નહીં। તો હજુ વાર છે, હજી બરાબર શેકાણી નથી સિંગ, થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે શેકશું। મીઠામાં શેકવાથી સિંગ દાજી નથી જતી, એટલે આપણે મીઠામાં શેકવાની છે। તો હવે આપણી સિંગ શેકાઈ ગઈ છે। તો આવી રીતના આપણે સિંગને બહાર કાઢી લેવાની છે। જે મીઠાના મોટા ટુકડા છે આપણે વીણી લેશું, એકદમ સાફ કરી લેવાની છે સિંગને। તો આવી રીતના આપણે બધી સિંગને મીઠામાંથી કાઢી લેવાની છે। જે મીઠાના ટુકડા છે એ આપણે એકદમ વીણી લેવાના છે, એકદમ સાફ કરી લેવાની છે સિંગને। તો આવી રીતના આપણી બધી સિંગ શેકાઈ ગઈ છે સરસ, એકદમ સરસ ફોતરા પણ ઉખડી જાય છે। ઠંડી થયા બાદ આપણે ફોતરા ઉખેડશું, એટલે ફોતરા બરાબર નીકળી જાય છે। તો આવી રીતના આપણે સિંગને બધા ફોતરા નીકળી જાય છે। તો સરસ સિંગ બરાબર સાફ થઈ ગઈ છે, ફોતરા પણ કાઢી લીધા છે અને દાણાના આપણે બે ભાગ કરી લેવાના છે, જેથી કરીને સરસ મસાલો એકદમ ચોંટી જાય। એટલે આપણે સિંગના દાણાના બે ભાગ કરી લેવાના છે। તો હવે આપણે વઘાર કરશું। સૌ પ્રથમ આપણે તેલ નાખશું, તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે પહેલાં જીરું ઉમેરશું, ત્યારબાદ હિંગ ઉમેરવાની છે, ત્યારબાદ હળદર પાવડર ઉમેરશું, ત્યારબાદ જે સિંગના દાણાના બે ભાગ કરી લીધા હતા સાફ કરીને એ ઉમેરવાની છે। બરાબર મિક્સ કરશું। બરાબર મિક્સ થઈ ગઈ છે, હવે આપણે મસાલા ઉમેરશું। તો સૌ પ્રથમ આપણે લાલ મરચું પાવડર ઉમેરશું, ત્યારબાદ મીઠું સ્વાદ પ્રમાણે આપણે ઉમેરશું, ત્યારબાદ સંચળ પાવડર આપણે ઉમેરવાનો છે, ત્યારબાદ ધાણા જીરું પાવડર ઉમેરશું, ત્યારબાદ ચેવડાનો મસાલો જે રજની કરીને આવે છે એ બાર સ્ટોરમાં મળશે આપણે એ ઉમેરશું, ત્યારબાદ શેકેલું જીરું ઉમેરવાનું છે, જીરું પાવડર, ત્યારબાદ દળેલી ખાંડ લીધી છે એ ઉમેરશું આપણે એક ચમચી,
बराबर मिक्स करशू। त्यारबाद गरम मसालो आपणे उमेरशू, એ પણ બરાબર મિક્સ કરશું। સિંગના ફાડાને બરાબર મસાલો ચોંટી જાય એ રીતના આપણે બરાબર મિક્સ કરશું। તો સરસ તૈયાર થઈ ગઈ છે આપણી મસાલા સિંગ। જો મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો।